2023 ના એન્ડની અંદર અમુક રાજ્યોમાં ઇલેક્શન થવાના છે. 2024 ની અંદર આપણે ત્યાં લોકસભાનું ઇલેક્શન થવાનું છે. એ લોકસભાના ઇલેક્શનની સાથે પણ કેટલાક રાજ્યોમાં ઇલેક્શન થવાનું છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા એક સ્પેશિયલ લોકસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે અને એટલા માટે થઈને એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું ભારતની અંદર વન નેશન વન ઇલેક્શન આવી શકશે, અને આવશે તો શું આ પોસિબલ છે કે નહીં, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ઘણા લોકોએ નામ સાંભળ્યું છે વન નેશન વન ઇલેક્શન, પણ આનો મતલબ શું થાય છે? આના જોવા જઈએ તો મુખ્યત્વે બે મતલબ આપણે કાઢી શકીએ છીએ. એક દેશની અંદર એક જ વાર ઇલેક્શન થાય, એના પછી બીજી વાર ઇલેક્શન જ ના થાય. ખાસ કરીને કયું ઇલેક્શન? કે જે ડાયરેક્ટ થાય છે, રાષ્ટ્રપતિ કે પછી રાજ્યસભાના સભ્યોની આપણે વાત નથી કરતા. તો કેવી રીતના થાય? માની લો કે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નગરપાલિકા છે, વિધાનસભા છે, લોકસભા છે, તમામનું એક જ દિવસે ઇલેક્શન કરી નાખવાનું. એક જ દિવસે કે મતલબ એક ફેઝ આવે, નક્કી કરવામાં ચલો આ મહિનાની અંદર આખા દેશમાં ઇલેક્શન થશે અને એ વખતે બધી જેટલી પણ સંસ્થાઓ છે તમામના ઇલેક્શન થઈ છે. અને બીજો એક ઓપ્શન એવો છે કે આપણા દેશની અંદર જેટલા પણ રાજ્યો છે, આ રાજ્યો અને એની સાથે કેન્દ્ર સરકાર એટલે કે લોકસભાનું ઇલેક્શન એક સાથે કરવામાં આવે. કોઈ એક વ્યક્તિ વોટ નાખવા જાય અને એ જ્યારે વોટ નાખવા જાય ત્યારે એનો જે વિધાનસભા વિસ્તાર આવતો હોય એની અંદર વોટ આપે, એની સાથે એનો જે લોકસભા વિસ્તાર આવતો હોય એની અંદર પણ વોટ આપે. આવું થઈ શકે ખરી, અથવા તો આવું કરવું જોઈએ કે નહીં, એના વિશે વાત કરીશું. છેલ્લા ઘણા સમયથી જે ચર્ચા ચાલી રહી છે, ઘણા લોકો કહી રહ્યા છે કે આવું થવું જોઈએ, એનું કારણ શું છે? કારણ કે એમનો એવો તર્ક આપવામાં આવે છે કે જો આવું થશે, માની લો કે એક જ સમયે લોકસભા કે પછી વિધાનસભાના ઇલેક્શન થશે, તો આપણો દેશ આખો દિવસ ઇલેક્શન મોડમાં રહે છે, બંધ થઈ જશે. તમે એક વસ્તુ નોટિસ કરતા હશો કે જે રાજ્યોમાં ઇલેક્શન હોય ત્યાં આગળ પ્રધાનમંત્રી જાય અથવા તો કેન્દ્રીય મંત્રીઓ વધારે જાય ત્યાં આગળ, અને વધારે પડતી લાહણી કરે, એમને ઘણી છૂટ આપે. એની સાથે ઘણીવાર મંત્રીમંડળના ફેરફારો પણ જે છે રાજ્યોના ઇલેક્શનને લઈને થતા હોય છે. પછી જ્યારે ઇલેક્શન આવવાનું હોય ત્યારે ઇલેક્શનના થોડાક સમય પહેલા જ સુધી કોઈ નવી એવી મોટી પોલિસી ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકાતી. માની લો કે કોઈ એક પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવી છે અને એક સ્ટેટમાં ઇલેક્શન આવી રહ્યું છે, તો કેન્દ્ર સરકારને એવું લાગે કે યાર અત્યારે કરવા જેવું નથી. એટલા માટે થઈને અમુક જે વિકાસના કાર્યો યોગ્ય સમયે થવા જોઈએ એ નથી થઈ શકતા. એની સાથે બીજો એક તર્ક આપવામાં આવ્યો છે કે આનાથી ખર્ચો ઓછો થશે, જે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના પણ જે અધિકારીઓ કામ કરતા હોય છે જે તે વખતે ઇલેક્શનમાં, એ વખતે જો આપણે એક જ ટાઈમે ઇલેક્શન કરાવી દઈએ તો આમનો સમય બચશે અને રાજ્યનો પણ ખર્ચો બચશે, અને જે પણ ખર્ચો બચશે એ તમામ તો મૂળ તો આપણા ટેક્સના પૈસા જ છે. અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે સામાજિક માહોલ થોડોક બગડી જાય. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, લોકો અંદર લડતા હોય, એના વિશે જ વાતો કરતા હોય, એની સાથે આચારસંહિતા પણ લાગુ થઈ જાય, એટલે કે અમુક જે કામો હોય છે એ સરકાર કરી પણ નથી શકતી. આવી વખતે તમે જોયું હશે કે તમે નવા રોડ બનાવવાની માંગ કરો ત્યારે છો કે અરે અત્યારે આચારસંહિતા છે, હમણાં નહીં થાય. એના લીધે થઈને વિકાસ પણ અવરોધાય છે અને સોશિયલ બેલેન્સ આવે છે, એ પણ બગડે છે. એટલા માટે થઈને ઘણાનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ. તો જે આનો વિરોધ કરે છે એ શું તર્ક આપે છે? એ એવો તર્ક આપે છે કે જે દેશનો મામલો છે અલગ મામલો છે, એ વખતે અલગ અલગ મુદ્દાઓ હોય છે. વિદેશ નીતિની વાત કરીએ, રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીએ, જ્યારે જે રાજ્યનો મામલો હોય છે અલગ હોય છે, ત્યાં આગળ અલગ અલગ મુદ્દાઓ કામ કરતા હોય છે. જેમ કે આપણે ત્યાં જ્યારે રાજ્યનું ઇલેક્શન થાય છે ત્યારે આપણા અલગ મુદ્દાઓ હોય કે ભાઈ જૂનું પેન્શન આપો, એના સિવાય બીજી ઘણી બધી બાબતો હોય. પણ જ્યારે કેન્દ્રમાં જઈએ ત્યારે આપણે એવું જોઈએ કે પ્રધાનમંત્રીનો જે ઉમેદવાર છે કેટલો મજબૂત છે, એના સિવાય જે નવો ઉમેદવાર છે અથવા તો જે નવી પાર્ટી જે લડી રહી છે એનું શું માનવું છે આપણા દેશના વિકાસ માટે થઈને. તો એટલા માટે થઈને બંને મુદ્દાઓ અલગ હોય છે, એટલે બંને ઇલેક્શન અલગ રાખવા જોઈએ. જ્યારે અમુક ખાસ કરીને જે કોંગ્રેસ છે અથવા તો વિપક્ષ છે, એમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં મજબૂત પકડ છે, એટલા માટે એ લહેરનો લાભ ઉઠાવવા માટે થઈને આ જે ભાજપ સરકાર છે એક સાથે ઇલેક્શન કરવા માંગી રહી છે. પણ હવે આમાં હકીકત કેટલી છે એના વિશે થોડુંક જાણીએ. એક ઇમ્પોર્ટન્ટ આંકડો તમને હું કહી દઉં. 2019 અને 2014ના જ્યારે ઇલેક્શન થયા હતા એ વખતે 2014માં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશાની અંદર સાથે ઇલેક્શન થયા હતા. તો 2019ની અંદર પણ વાત કરીએ તો આ જ રાજ્યોની અંદર જે છે સાથે ઇલેક્શન થયા હતા. તેલંગાણાને છોડતા આંધ્રપ્રદેશમાં એ વખતે ત્યાં જ ઇલેક્શન એક સાથે થયા હતા. હવે એ વખતે તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો જે ઘણા રાજ્યો એવા છે કે જ્યારે જે લોકસભાની બેઠકો હતી એમાં અલગ પાર્ટીને બહુમત હતું અથવા તો એમાં અલગ પાર્ટીને સરસાઈ હતી, જ્યારે જે વિધાનસભાની બેઠકો હતી એમાં અલગ પાર્ટીને સરસાઈ હતી. એનો મતલબ એવો થાય છે કે આપણા જે દેશના લોકો છે ખૂબ સમજદાર છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં જ્યારે લોકસભાની વાત કરીએ છીએ તમામે તમામ બેઠકો બીજેપી જોડે છે, પણ જ્યારે વિધાનસભાની વાત આવે છે ત્યારે કમ્પ્લીટલી ઊંધું થાય છે. એના એ જ મતદારો જે છે એમ કહે છે કે હવે અમારા સ્ટેટમાં તો આમ આદમી પાર્ટી જ જોઈએ છે. એટલા માટે મતદારો અત્યારે ખૂબ સમજદાર છે એવું દેખાઈ રહ્યું છે. તમને એની સિવાય એક ઇન્ટરેસ્ટિંગ વાત જણાવી દઉં કે ઘણી વાર એવું થતું હોય છે કે કોઈ વિધાનસભાની પેટા ચૂંટણી છે આવું છે તો એ લોકસભા સાથે થઈ જતી હોય છે.
એની સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ કહું, આપણો દેશ આઝાદ થયો, 51-52માં ઇલેક્શન થયા, એનાથી લઈને 1967 સુધી ભારતની મોટાભાગના રાજ્યોની વિધાનસભાની જે ઇલેક્શન છે એ અને લોકસભાનું ઇલેક્શન સાથે જ થતું હતું. હવે પોસિબલ કેવી રીતે થઈ શકે છે? પોસિબલ એવું થઈ શકે છે કે જે લોકસભાના ઇલેક્શન છે એની સાથે જે ઘણા બધા રાજ્યોના અલગ અલગ નજીકમાં ઇલેક્શન આવે છે એમને એક સાથે મર્જ કરી દેવામાં આવે, જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ઇલેક્શન આવે છે, તો આ ત્રણને જે છે મર્જ કરી દેવામાં આવે. ઓલરેડી અમુક રાજ્યોના ઇલેક્શન લોકસભા સાથે થાય છે, તો આજે અમુક રાજ્યો અને લોકસભા સાથે મળીને એક સાથે જ ઇલેક્શન કરવામાં આવે. એના સિવાય કદાચ બની શકે છે કે સ્લોટ પાડવામાં આવે કે દર 3 વર્ષે આટલા રાજ્યોના ઇલેક્શન થશે, એના પછી આટલા ના થશે. તો એ વખતે શું છે, આજે આવો માહોલ છે ઊભો ના થાય અને નક્કી થાય કે ભાઈ ચલો 2 વર્ષ થાય એના પછી જ ઇલેક્શન આવશે, એના પહેલા ઇલેક્શન નહીં આવે. અમેરિકાની અંદર આવું થાય છે. અમેરિકામાં 2 વર્ષે ઇલેક્શન થાય છે, ત્યાં આગળ નક્કી છે, એક મહિનો નક્કી કરવામાં આવે છે, એનો પહેલો સોમવાર આવે એના પછીનો જે મંગળવાર આવે એ દિવસે ઇલેક્શન ડે નક્કી થાય છે. તો શું ભારતની અંદર આવું થવું જોઈએ કે ના થવું જોઈએ, એના વિશે શું તમારું મંતવ્ય છે અને શું લાગે છે? લોકસભાનું ઇલેક્શન 2023ના એન્ડમાં થશે કે પછી 2024માં કે શું કંઈક નવું થશે, એના વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હું તમને મળતો રહીશ આવા જ વિડીયો સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.